હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બાજરી અને કાંદાની કઢી. બહુ જૂનવાણી રેસીપી છે, મારી મમ્મી બનાવતા, તો એ આપણે બનાવશું આજે. તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું. અડધી વાટકી આપણે કઢી બનાવવા માટે આપણે અડધી વાટકી કાંદા લેશું. 2 થી 3 ગ્લાસ આપણે છાશ લેશું ને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું. 1/2 ચમચી આપણે હળદર લેશું. 1/2 ચમચી આપણે ધાણા જીરું પાવડર લેશું. સ્વાદ મુજબ મીઠું લેશું ને ચપટી આપણે હિંગ લેશું. ચપટી આપણે ખાંડ લેશું. તો હવે આપણે જોઈ લેશું કે કઢી કેવી રીતે બનાવવાની. આપણે આ કઢી બનાવવા માટે 2 થી 3 ગ્લાસ આપણે છાશ લીધેલી છે ને 1 બાઉલ આપણે બાજરીનો લોટ લીધેલો છે. ક્યારેક આપણા ઘરમાં ચણાનો લોટ ન હોય તો બાજરીનો લોટ તો હોય જ, એટલે ગામડાના લોકો પહેલાં આ બાજરીના લોટની કઢી બનાવતા ને એનો ટેસ્ટ પણ એટલો સરસ આવે ને. હવે એમાં આપણે 1/2 ચમચી હળદર નાખીશું. થોડીક હળદર આમાં વધારે નાખી દઈ ને એટલે તમને ખ્યાલ જ નહીં આવે, તમે કહો ને તો જ ખબર પડે, નકર નહીં ખબર પડે. થોડોક આપણે ગરમ મસાલો નાખીશું. ચપટી આપણે ધાણા જીરું પાવડર લેશું. એક ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું. આમાં લાલ મરચું નાખવાનું, ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આ બધાને આપણે ઝેરી લેશું, એટલે એક સરખો આવી રીતે કરીએ ને એટલે મિક્સ મસ્ત થઈ જાય. લોટની આપણું મસ્ત મિક્સ થઈ ગયું છે. આ આપણે માટીના જ વાસણમાં બનાવશું. આપણે આમાં તેલ નાખશું. આપણે મોટી 2 ચમચી તેલ નાખવાનું. તેલ પણ આમાં થોડું જોઈએ, તેલ નહીં વધારે જોઈએ. તેલ આપણું થોડુંક ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ નાખશું. ચપટી રાઈ લીધીશ આપણે. ચપટી આપણે જીરું નાખશું ને 8 થી 10 લીમડાના પાન નાખશું. લીમડો હું સૂકવીને ઘરમાં રાખું છું એ છે. ગરમ થવા દેવાનો. આ માટીનું વાસણ જોયું ને, ગરમ થતા વાર લાગે, ગરમ થઈ જાય પછી આમાં વસ્તુ મસ્ત બને. જો એ ગરમ થઈ ગઈ સ્પેન ને આ પણ તતડવા માંડ્યું, એકદમ બ્રાઉન થઈ જાય ને ત્યારે જ નાખવાનું, નકર કાચી રાઈ લાગે ને એ મજા ન આવે. રાઈ જીરું આપણા તતડી ગયા છે. હવે આપણે એમાં ચપટી હિંગ નાખી દઈશું. હવે આપણે આ કાંદો લીધો ને એ સુધારેલો નાખી દઈશું. હલાવશું, બ્રાઉન થાય ને ત્યાં સુધી કાંદાને ચડવા દેવાનો. હવે કાંદા આપણા મસ્ત ચડી ગયા છે. હવે આમાં ખાલી 1 ચપટી હળદર નાખવાની. આમાં અહીં આપણે અડધર નાખીશું ને એટલે એનાથી કલર મસ્ત આવશે. જે બાજરીનો લોટનો કાળાશ જેવો કલર હોય ને એ નહીં આવે. હળદર આમાં નાખી દઈએ ને એટલે એના હિસાબે મસ્ત કલર આવે. હવે આપણે છાશ આપણે જે બધું બનાવ્યું છે ને એ એમાં નાખી દઈશું. થોડો
થોડુંક પાણી નાખીને હલાવીને નાખી દેવાને. આ તમને લાગે છે અત્યારથી જ કે આમાં ચણાનો ઓલો બાજરીનો લોટ છે એમ. હવે એને 5 થી 10 મિનિટ એને ઉકળવા દેશું મસ્ત. પહેલાં 2 મિનિટ આપણે ખાલી ઢાંકણ ઢાંકીને રહેવા દેશું, ખાલી 2 જ મિનિટ, કેમ કે એ મસ્ત એકદમ ઉકળી જાય એટલા માટે. પછી આપણે ઢાંકણ ઉઠાવી લેવાનું. 5 થી 10 મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દેશું, પછી આપણે એને કાઢી લેશું ઢાંકણને, અને પછી ખદ પડે ને ત્યાં સુધી એને થવા દેવાની. આ ઢાંકણ ઢાંકીને એટલે જલ્દી ગરમ થઈ જાય એમ, વરાળ બધી અંદર ને અંદર રહે એટલા માટે. 10 મિનિટ્સ લેટર 10 મિનિટ મેં કઢીને પકવવા દીધી, જે આવી ખદ પડવા માંડી ત્યાં સુધી કઢીને પકવવાની, તો જ કઢીની મીઠાસ હોય. 10 મિનિટ તો આ કઢીને બનતા લાગે જ છે. તો આવી રીતે ખદ પડે ત્યાં લગીને જ ઘાટી કેટલી થઈ ગઈ મસ્ત. હવે એમાં આપણે ધાણા નાખશું અને ગેસને બંધ કરી દેવાનું. હવે તૈયાર થઈ ગઈ. જો માટીના વાસણને આ જ છે ખાસિયત, તમે બંધ કરી દો ને ગેસ તો ઉકળા રાખે, કેમ કે એ ગરમ હોય. એટલે પહેલાંના માણસો આમાં જ વસ્તુ બનાવતા કે પાકે બહુ મસ્ત. એ ગેસ બંધ છે તો કેટલું ઉકરે જોતા. કઢી કાઢી લઈશું. આ એક મેં ડોલ લીધી છે એમાં કાઢશું. તૈયાર છે આપણી બાજરીના લોટની કઢી. જો તમને મારી કઢીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારો વિડીયોને આગળ મોકલતા રહેજો.